પહોંચે કરો પાતાળમાં, અરે ભક્તિ કરો પાતાળમાં, પ્રભુજી કસ્તુરી કે વાસ દાબે દુબિના ઉત કસ્તુરી કે અને હતા હરિનાદાન દર્શન કારણે એ બાર લાવા રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા પારાધીએ પકડી વાળા એને નીકળતા નજરે વાળા પારાધીએ પકડી વાળા આ વાણીના શબ્દો સંત શ્રી ભોજા બાપાના છે. તો આ વાણીમાં કાસબો અને કાસબીની વાત કરી છે. તો આ કાસબા ને કાસબીને આપણે દરેક જાણીએ છીએ કે આ જળની અંદર રહેવા વાળા જીવડા છે. તો આપણને સ્વાભાવિક રીતે એવો વિચાર આવે, અગર તો એવું થાય કે આ કાસબા કાસબીનું ભજન કેમ બનાવ્યું છે, અને કાસબો અને કાસબી એ થોડા બોલી શકતા છે, અને એ કોના દર્શન કરવા નીકળ્યા છે, અને એને ક્યાં પારાધીએ પકડ્યા, આવી શંકાઓ જાગે. તો આ દરેક સંતોની જે વાણી છે, દરેક સંતો જે વાણી બનાવે છે એ એટલા માટે બનાવે છે કે જે ભક્તજન હોય, જે જિજ્ઞાસુ હોય, એ આ પરમાત્મા છે, જે ભગવાન છે, જે બ્રહ્મ તત્વ છે, એને પમાડવા માટે એની મહેનત હોય છે, અગર તો એવી મહેનત કરતા હોય છે. દરેક સંતોની વાણી એ આપણા દેહ ઉપર બનાવેલું હોય છે. તો આ વાણીનો ખુલાસો કરવા માટે ભાઈ શ્રી નારાયણભાઈ હરદાસભાઈ વેગડ, જેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વીરપર ગામના નિવાસી છે, હાલ પૂર્ણા મહારાષ્ટ્રમાં રહે છે, જેનું જીવન પવિત્ર અને કપટ રહિત અને ઉદારતાવાળું છે. અને અમુક વ્યક્તિનું જીવન એવું હોય છે, એનો એક સંત પુરાવો સાખીમાં આપે, સાખીમાં કહી ગયા કે કહેતા પણ કરતા નહીં મુખ કા બડા લબાડ, ક્યા મોહ લેકર જાયેગા સાહેબ કે દરબાર. તો આવા વ્યક્તિ જે હોય છે એને વસન સાથે કઈ લેવા દેવા નથી હોતી, જેનું જીવન એવું હોય છે કે એને મહાપુરુષના શબ્દ પોતાના જીવનને અસર નથી કરતા, અને જે પવિત્ર અને કપટ રહિત વ્યક્તિ છે એના જીવનમાં મહાપુરુષના શબ્દની અસર થતી હોય છે. તો નારાયણભાઈનો અતિ આગ્રહ છે કે બાપુ
આ કાસબા કાસબીનું જે ભજન છે એનો આધ્યાત્મિક અર્થ કરજો. તો આનો અર્થ એવો છે કે જે કાસબો છે અને જે કાસબી છે એના પાત્રની આધ્યાત્મિક રીતે આપણે દેહભાવમાં બદલી કરવાની છે. તો કાસબો છે એ આપણો જીવભાવ છે અને જે કાસબી છે ને એ આ જીવની અવિજ્ઞા છે. અને એ સાયરમાં રહેતા, તો સાયર એટલે સમંદર. તો આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે સાયર એટલે જે આપણું અખંડ અસ્તિત્વ છે, જે બ્રહ્મપદ છે, જે અધિષ્ઠાન છે, જે સ્વહંપદ છે, એ સાયર છે. અને એ જ હરિપદ છે અને એના જ આ જીવ અને અવિજ્ઞા દાસ છે. અને પછી કહે છે કે દર્શન કારણે બહાર નીકળ્યા. તો દર્શન કોનું કરવાનું હતું? જે દર્શનનું ધામ છે એ તો હરિ છે અને ન્યાથી તો એ નીકળ્યા છે, તો એનું દર્શન કરવા નીકળ્યા. તો એનો અર્થ એવો છે કે જે અખંડ અસ્તિત્વ છે એની સ્વાભાવિકતા કંઈક એવી છે કે એમાંથી હું શું એવું સ્વરૂપ, એવું સ્ફુરણ સ્વાભાવિક રીતે સ્ફુરે. તો માત્ર હું શું એ શુદ્ધ સ્વરૂપ છે, એ અસ્તિત્વ છે. પણ આ અસ્તિત્વ નહીં રહેતા જે હું છું, પણ હું હું છું એ ઈચ્છા જે થઈ છે અને એની વચ્ચે જે ખાલી જગ્યા પૂરી દીધી કે હું નાગજીભાઈ છું, હું મગનભાઈ છું, હું લાલભાઈ છું, હું ઘનશ્યામભાઈ છું, આ સ્વીકારથી દરેક જીવ પોતાનું પોતા પદને ભૂલી અને જીવભાવમાં આવી ગયા છે અને દરેક કાસબા અને કાસબી બની ગયા. આ જીવની અજ્ઞાન દિશા છે. અને જે અવિજ્ઞા છે એ જ કાસબી છે. અને એને જોવા જાણવાની ઈચ્છા પ્રગટિ એ જ દર્શન છે. અને આ દર્શન થયું જોવા જાણવાનું, પછી એમાં મોહ જાગ્યો. તો આ મોહ રૂપી પારાથી બની ગયો. મોહ છે ને એ પારાથી બની ગયો અને આ કાસબા કાસબીને પકડી લીધા. તો આ જગતની અંદર દરેક જીવને મોહ જ બંધન કરે છે. જીવ મોહમાં ફસાણો છે. તો આ મોહ રૂપી પારાથી જે જાગ્યો ને એને જીવ અને અવિજ્ઞાને બેને પકડી લીધા. સળ કરીને એ સેતરા ગમને જાણી નહીં એની જાત હરી મારા આદર રેજો. એ કસાઈને ખાક કેજો હરી મારા આદર રેજો. કસાઈને ખાક કેજો દર્શન કારણે એ બાર લાવા રાખીને વિશ્વાસની
નીકળતા નજરે ભણ્યા એ પારા દિયે પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે કોઈ પણ જીવની ભૂલ થઈ જાય ને પછી પસ્તાવો કરે છે, એમ આ અવિદ્યા પસ્તાવો કરે છે કે હે પરમાત્મા, હે હરિ, અમે તો તમારે આશરે જ હતા, ત્યાં અમને કાંઈ વિઘન નહોતું, પણ અમને સળ કરીને સેત્યા. તો કોણે આવું સળ કીધું અને કોણે સેત્યા? તો એ સેતરવા વાળો છે લોભ. જ્યારે કોઈ પણ જીવને મોહ જાગે એટલે લોભ તુરત જ આવી જાય, અને આ લોભ આવે પછી સેતરાય. અને એમને એવો લોભ લાગ્યો કે જોવા જાણવાનો, તો હું શું, હું હું શું, હું હું શું, એ જોવા જાણવાનો જે લોભ લાગ્યો ને, એ અમારી સાથે સળ કપટ કર્યું આ લોભે. અને અમે એની જાતને ન જાણી શક્યા, કારણ કે અમારામાં મોહ જાગ્યો હતો. તો હે મારા હરિ, હે મારા પરમાત્મા, હે મારા સદગુરુ, તમે આમાં હાજર રહેજો, અને આ કસાય જેવા લોભને તમે કઈક કહેજો. પ્રભુ મારા પ્રાણ જાશે. દર્શન કારણે એ બાર આના રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા એ પારા દિયે પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે આ કાસબા કાસબીની એટલે કે આ જીવ અને અવિદ્યાની દશા એવી થઈ કે જેમ જળ વિના માછલી તરફડે અને માતા વિનાનું બાળક તરફડે, એમાં જીવ અને અવિદ્યા અસ્તિત્વના અખંડ આનંદ વિના તરફડે છે. કારણ કે આ મોહની માયાજાળમાં એ ફસાઈ ગયા છે, અને આ મોહે એને પોતાની મોહજાળની અંદર જે ખોઈ હતી મોહજાળની, એ ખોઈમાં નાખી અને ખંભે ચડાવ્યા, એટલે કે કબજે કરી લીધા મોહે. અને જે કાસબો ને કાસબી એટલે કે જીવો ને અવિજ્જા એના પેટમાં ફાળ પડી, તો એની ફાળ પડી કે જેને મોહે બાંધી લીધા ને, જે મોહમાં ફસાઈ ગયા ને, એને અંતકાળ આવે ત્યારે ત્યાં સુધી આ મોહ છૂટતો જ નથી,
અને નાથજી નમેરા એટલે અસ્તિત્વ ને એ પોતે જાણી ન શીખ્યા અને એના જીવનમાં મોતની ફાળ પડી. એ આવા વ્યક્તિને મોહમાં જે ક્રોધમાં લોભમાં મોહમાં ફસાય ને એના જીવનમાં સદાને માટે આ કારણો ભય સતાવતો હોય છે. એના પેટમાં એના જીવનમાં એ ફાળ હોય છે, એની કાળ નહીં, કાળ મારી જ નાખે છે. કોને? જે મોહમાં અને લોભમાં ફસાય ને એને. નીસ ની સંગે એ બાર નીકળ્યા હવે માથે પડ્યા રોળ સંગે ઈડા ની સડિયા એ હાથે કસાઈ ને પડ્યા એ સંગે નીસ ને સડિયા હાથે કસાઈ ને સડિયા કાસમો કાસમી સાયર રેતાને હંડારી નાદા દર્શન કારણે એ પાર આવા રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા એ પારા દીએ પકડી વાળા તો આનો અર્થ એવો છે કે જે અસ્તિત્વ હતું, જે પરમ પદ હતું, એ અખંડ સુખનું ધામ હતું. અને જ્યાં અમારું જ્યારે રહેણાંક હતું ત્યાં નીચે એટલે કે હરપળ કિલોળ જ કરતા, એટલે કે આનંદ કરતા. કારણ કે આ અસ્તિત્વ છે ને એ અખંડ સુખનું ધામ છે. પણ જ્ઞાન નહીં રહેતા જે અમને નિષ્ણો સંગ થઈ ગયો અને અમે બહાર નીકળ્યા, એટલે કે આ કસાઈના હાથમાં અમે આવ્યા. તો આ નિષ કોણ? તો ઈશે આપણી ઈચ્છા. તો જે જોવા જાણવાની જે ઈચ્છા પ્રગટ થાય ને એટલે જીવભાવ પ્રગટ્યો. અને આ જીવભાવ પ્રગટ્યો ને પછી આ બધા રોળ પીડ્યા, એટલે કે આ દુઃખ પીડ્યું. અને જે હીણા એટલે કે જે અસત્ક્રિયા વાળા, તો ઈ છે મોહ અને લોભ. એની સત્ક્રિયા ક્યારેય ન બને, એની અસત જ ક્રિયા હોય. અને એને સંતોએ કસાય ગણ્યા છે. તો આવા કસાયનો સંઘ છો છે એના હાથમાં અમે આવી ગયા છીએ. હવે ઠેલી ઠેલી ને એ ઠામે ગાયા છે ઠે કરો છે તાપ બળવાને જારે લાગ્યા એ સાયર મેલી ને શીદ ને ભાગ્યા એ બળવાને જારે લાગ્યા સાયર મેલી શીદ ને ભાગ્યા દર્શન કારણે એ બાર લાગા રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા પારા દિયે પકડી વાળા.
તો આનો અર્થ એવો છે કે કોઈ પણ જીવ આ જગત ની અંદર કોઈ પણ જીવ છે અવળું કાર્ય થઈ જાય પછી એને એનો પસ્તાવો થાય છે. તો જે જીવ પસ્તાવો કરે ને એ અવળા માર્ગ છેટકી જાય, અને જે સત્ય માર્ગ છે એને અપનાવી લે, નહીતર આ પારાથી આ મોહ આ લોભ એ ઠેલી ઠેલીને એટલે કે ઠાહી ઠાહીને એને એવી ખોઈમાં ભરી લે છે પોતાના મોહની ખોઈમાં. પ્રભુ તારો ક્યાં ગયો પ્રાણી, એ માથે આવી મોતની સામી, એ પ્રભુ તારો ક્યાં ગયો પ્રાણી, માથે આવી મોતની સામી. કાશબો કાશ્મી એ જ સાયાને તારી નાગાર દર્શન કારણે બાર લાલા રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા બારા દિયે પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે જે અવિદ્યા છે ઈજ વિદ્યા છે, અને એ વિદ્યાના રૂપમાં આ અવિદ્યા બોલે છે. હે મારા જીવરાજા, હું તમને વાર્તી છી, ત્યારે તમે મારું કહેણ એટલે કે મારું કહેવાનું ન માન્યું. તો જ્યાં સુધી જીવ મોહમાં અને લોભમાં ફસાયો હોય ને ત્યાં સુધી કોઈનું નથી માનતો, અને જ્યારે બધી બાજુથી બંધાઈ જાય ફસાઈ જાય ત્યારે એને કાંઈ પૂછતું જ નથી. માટે નેણ નિશા ઢાળે છે, અને ત્યારે અવિદ્યા કહે છે કે જે અખંડ અસ્તિત્વ જે સાયર હતું એ સુખનું ધામ હતું, પણ હવે તો આ જીવભાવનો સ્વીકાર કર્યો છે, તો એ જીવરાજા તારો પ્રભુ ક્યાં છે, કોણ ઉગારશે હવે? તો માથે મોતની નિશાની આવી છે, કારણ કે કોઈ જીવ આ કાળના મુખમાંથી બચતો જ નથી. અરે તૂટ્યા પછી શું ગાલું તાણે, કાશબો કાશ્મી સાયાને કામ હતા હરિના દર્શન કારણે એ બાર લાલા રાખીને વિશ્વાસ નીકળતા તું નજરે વાળા એ પારા દીને પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે જે કોઈ જીવ
એની અજ્ઞાન દશામાં એટલે કે અવિદ્યામાં જીવન ગુજારે છે ને, ત્યાં પરમાત્માની હાજરી નથી હોતી. અને અજ્ઞાન દિશામાં જે હરિ છે, જે પરમાત્મા છે, એ કોઈને સાથ નથી દેતા. અને આવા જીવનું જ્યારે જીવન પૂરું થવા આવે ત્યારે એની મતિ એટલે કે એની સમજણ મૂંઝાય છે, અને ત્યારે અનેક પ્રકારના ઉપાયો ગોતે છે. પણ આવા અજ્ઞાની જીવ કાળથી નથી બસી શકતા. જો આ કાળથી આમાંથી જો બસવું હોય તો જરૂર છે કોઈ હાસા સદગુરુના શરણની. વીર સિંતા મેલી શરણે આવો, મરવા તુને નહીં દે માવો. દર્શન કારણે એ બાર લાના રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા પારા દિયે પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે જે જીવ છે એની અવિદ્યાને કહે છે કે તું ધીરજ રાખ, કારણ કે જે જીવ મોહ અને લોભમાં બંધાયો હોય ને એને વિષયાનંદની વાસના નથી મળતી, એમાંથી પાછો નથી વળતો. અને એના જીવનમાં એવો અંધવિશ્વાસ હોય કે મારો વાલો આમાંથી ઉગારી લેહે, પણ જે મારો વાલો, જે જાદવવીર, જે ભગવાન, જે હરિ, એને તો આ જીવ નથી જાણતો. છતાંય પણ એ અવિદ્યાને કહે છે કે તું ચિંતા કરમાં શરણે આવી જા, આ માવો મરવા નહીં દે. પણ આ માવો કોણ છે અને ક્યાં છે એની જાણ નથી, અને જે જાણ નથી ને એ જ આ જીવનું અજ્ઞાન છે. કાશ્મી કઈ છે એ કિરતાર નો આયા અને આવ્યો આપણો અંત, પ્રાણ ગયા પછી પાણી બારો પગ ન ગરીએ. તો કાશ્મીર એટલે કે આ અવિદ્યા, એ વિદ્યાને રૂપે રહીને આ કાશ્મને એટલે કે આ જીવને કહે છે કે મારા જીવરાજા, તમે જે અખંડ સુખને પામવા માટે મહેનત કરો છો, પણ એ સુખ, એ પરમાત્મા, એ કીર્તા તો ન મળ્યા અને આપણો અંત આવી ગયો. અને આ અવસર જો જાતો રહે પછી કદાચ પરમાત્મા આવશે તો શું થવાનું. માટે આ અજ્ઞાન દિશા મૂકી દો અને આવો તંત બાંધોમાં. અને જો આમાંથી એટલે કે આ અજ્ઞાન દિશામાંથી ઉગલી જઈએ
અને જો આપણે આપણા અસ્તિત્વને પામી જવાય તો પાણી બારો પગ ન ફરીએ, એટલે કે આપણે આપણા સ્વરૂપે સ્થિર થઈ જવું. માને કોઈનું તો ગાયું પોતાનું ગાય વિશ્વાસ ની ગુણી પ્રથમ થી મત છે પૂણી વિશ્વાસ ની ગુણી એ પ્રથમ થી એની મત છે પૂણી તો આનો અર્થ એવો છે કે જે જીવ છે એ ઈશ્વરનો અંશ છે. રામાયણમાં પણ સંત શ્રી તુલસીદાસ કહે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. તો આ જીવ છે એ અવિનાશી તત્વ છે અને એના જીવનમાંથી જ્યારે શુભ વિશાળ પ્રગટે છે તો ભોજા બાપાએ અહીંથી વાત બદલાવી છે કે આ જીવ જે અવિનાશી તત્વ છે એ એવો વિચાર કરે છે કે આ અબળા આ અવિદ્યાને જે પરમાત્મા છે જે હરિ છે એનો વિશ્વાસ નહીં આવે. કારણ કે અવિદ્યાની જોણી એવી હોય છે કે એની ખોટી જોણી હોય છે. ચારે જી સાથે એ સળગાવા બસલા પાડે છે શીશ જેનો વિશ્વાસ છે તુને એનો નથી ઇતબાર મુને એ જેનો છે વિશ્વાસ તુને એનો નથી ઇતબાર મુને. તો આનો અર્થ એવો છે કે આ કાસબી એટલે કે જે અવિજ્જા અને કાસબો એટલે આપણો જે જીવભાવ, તો એને કહે છે કે હે જીવરાજા તમને તમારા પરમાત્માની વાટ છે પણ મને વાટ નથી. કારણ કે જે જગદીશ હતા એ તો જતા રહ્યા છે કારણ કે તમે તમારા સ્વરૂપે નથી માટે જગદીશ જતા રહ્યા. તો આનો અર્થ એવો છે કે જે જીવ અને અવિદ્યામાં જેનો રહેણાંક હોય ત્યાં પરમાત્માની હાજરી નથી હોતી અને ત્યાં ચારે બાજુ દુઃખનો દાવાનળ જ પ્રગટે છે અને એમાં એના બસલા એટલે કે જે કામ ક્રોધ લોભ મોહ મદ દેખાય ઈર્ષા આયશા વાસના તૃષ્ણા આ બધા એના બસલા છે અને એ અનેક પ્રકારની દુઃખની શીશુ પાડે છે. ત્યારે અવિજ્જા જીવને કહે છે કે તુને તારા ભગવાન ઉપર વિશ્વાસ છે પણ મને નથી. તો આનો અર્થ એવો છે કે જીવ તો શિવ રૂપ જ છે પણ અવિદ્યાને એનો વિશ્વાસ નથી આવતો. નિંદા ન કર
એ મારા નાથ ની મને લાગે છે બાણ વાલો જે કરશે વારું એ આમાંથી ઉગારવા હારું એ વાલો જે કરશે વારું એ આમાંથી ઉગારવા હારું તો આનો અર્થ એવો છે કે આ કાસબો એટલે કે આ જીવરાજા ઈ એની અવિદ્યાને કહે છે કે તું આ અનેક પ્રકારના ત્રિવિધના તાપમાં જો બળતી હોય તો મારી પીઠ ઉપર બેસી જા તો આ કાસબાની પીઠ કઈ તો ઈ છે આશા પણ ઈ શુભ આશા છે પરમાત્મા તત્વને પામવાની આશા છે ઈ એની પીઠ છે તો આ પીઠ ઉપર બેસી જા અને જે મારો નાથ છે જે મારું અખંડ અસ્તિત્વ છે એની નિંદા ન કર કારણ કે શબ્દો મને તારા બાણ જેવા લાગે છે અને જે જીવ છે ને એ ઈશ્વરનો અંશ છે એટલે કહે છે કે મારો વાલો તો એનો વાલો કોણ તો દરેકનો વાલો દરેકનું જે પોતા પદ છે અને જે પરમ આત્મા પદ છે એ જ બધાનો વાલો છે તો આનો અર્થ એવો છે કે જે ત્રિકમજી એટલે સદગુરુ ત્રિકમજી એટલે સદગુરુ પરમાત્મા એને શરણે જીવ જોઈને કહે છે કે હે મારા સદગુરુ આ ત્રણેય લોકમાં એટલે કે આ ત્રણેય દેહમાં થોડ સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય લોકમાં મારું એટલે કે આ જીવનું કુટુંબ રહે છે એનો પરિવાર રહે છે તો એનો પરિવાર કોણ છે આ જીવનો તો એનો પરિવાર આ જ છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અદેખા ઈર્ષા આશા વાસના આ બધો એનો પરિવાર છે પાંચ વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ચાર અંતકરણ છે આ બધો મારો પરિવાર છે તો આ તમામ પરિવારને ઉગારવાના છે એટલે કે એનો જે રસ્તો છે એ બદલાવી નાખવાનો છે તમે તો મારા આત્માના આધાર છો તમે તો સોગાળા છો તમારા માટે આ વાત સાવ સહેલી છે તો આવો અર્થ થાય છે અને બીજો અર્થ એવો થાય છે કે જીવ પોતાના પરમપદને પામવા માટે સદગુરુને કહે છે કે આ મારી વાત છે એ સહેલી વાત કરું છું તમને મારા સદગુરુ ભગવાન તમે તો મારા બળતાના બેલી છો તો મને ઉગારી લેજો આ મારી સહેલી વાત છે ભોજલ કહે ભરોસો જેને ત્રિકમજી તરસે તેને
દર્શન કારણે એ બાર રાખીને વિશ્વાસ નીકળતા નજરે વાળા પરાધીએ પકડી વાળા. તો આનો અર્થ એવો છે કે કેશવજી એટલે સદગુરુ. તો જે જીવ પૂરા વિશ્વાસથી સદગુરુને શરણે જાય તો સદગુરુ જરૂર કરુણા કરે છે, અને ગમે તેવા ત્રિવિધિના તાપ એટલે કે ગમે તેવા અજ્ઞાન દિશાના જે દુઃખ હોય એમાંથી ઉગારી લે છે. એક લેસ્ત્ર માત્ર, એક લેસ માત્ર એટલે એક સેજ માત્ર એને વાર નથી લાગતી. તો ભોજન બાપા કહે છે કે જેને સદગુરુના શબ્દ ઉપર સદગુરુના બોધમાં વિશ્વાસ છે તો એને સદગુરુ ઉગારી લે. સદગુરુ ભગવાનની જય.